કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી, એટલે કુહુ. કયો વિષય? ગુજરાતી. કુહુ કુહુ. એમાં અગાઉ પિરિયડ દરમિયાન, અગાઉ લેક્ચર દરમિયાન આપણે જોયું હતું ને પાઠ 1 ખિસ્સામાં પહેલવાન, હં, એનો ભાગ 1 જોયો, એનું લેસન પણ આપણે કર્યું. હવે જોઈશું ભાગ 2. આપણી અધૂરી વાર્તા હતી ને એ કઈ હતી? કઈ હતી ખબર છે તમને? સરસ મજાના શર્ટ વિશે હતું. શેરીથી શર્ટ સુધી. કઈ હતી વાર્તા? શેરીથી શર્ટ સુધી. આપણે એનો ભાગ 1 જોયો. હવે અધૂરી વાર્તા છે શર્ટ ભાઈ પર બેસવા માટે. ખિસ્સુ દરજીભાઈ જોડે જાય છે ને શર્ટ બુશકોટ, બુશકોટ ઉપર બેસવા માટે ખિસ્સુ કોની જોડે જાય છે? દરજી જોડે. હવે દરજી ખિસ્સાને શું જવાબ આપે છે? બેસાડે છે કે નહીં એ આપણે જોઈએ. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? એમ કહે છે ગુસ્સેથી ખિસ્સા પાસે, આમ ખિસ્સાની સામે જોયું. કોણે? દરજીભાઈ. એ શું છે અહીં તારે ખિસ્સા? નીરજભાઈના બુશકોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છે. બુશકોટના ઉપર, નીરજના શર્ટ ઉપર દરજી કાકાએ શું કહ્યું દરજીભાઈએ? કે હું તારા જેવું ખિસ્સું નહીં ચોંટાડું. નવા શર્ટ ઉપર કેવું સરસ નવું નવું ખિસ્સું ચોંટાડી. તું તો કેવું છે? તું કરચલીવાળું છે. ચોખ્ખા તો થઈ ગયા પરંતુ કરચલી રહી ગઈ. મારે તારું કામ નથી. ભાગ અહીંથી. કહે છે કે જા તું અહીંથી, મારે તારું કામ નથી. ભલે તું ચોખ્ખું હોય પણ તારી કરચલી જોઈને તને નવા નવા નીરજના શર્ટ ઉપર બેસાડાય, નીરજના બુશકોટ પર બેસાડાય નહીં. પછી આગળ શું થાય છે? બુશકોટભાઈ ના ઉપર, બુશકોટ ઉપર તો બેસાડતા નથી દરજીભાઈ. હવે ખિસ્સું શું કરે છે? દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. હાંકી કાઢ્યું એટલે બહાર કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું શું કર્યું? ખિસ્સું તો હવે રડવા લાગ્યું. કેમ? નીરજના શર્ટ ઉપર બેસાડવાની દરજી કાકાએ તો ના પાડી દીધી. એટલે આગળ જાય છે ને, ક્યાં જાય છે? રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીની દુકાન આવી. ધોબી એટલે ખબર છે ને, ઇસ્ત્રી કરે, કપડાં ધોએ એ. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. ધોબીભાઈ હતા એ કેવા સરસ શાંતિથી સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. તે કોના? ખિસ્સાના રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો શું જુએ છે? ખિસ્સું ઊભું ઊભું રડે છે. બોલો, ખિસ્સું રડતું હતું. એમને એમ લાગ્યું કોઈ બીજું હશે, પણ આ તો કોણ હતું? ખિસ્સુભાઈ આપણા. એ તો ઊભા ઊભા રડતા હતા. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. કેટલું બિચારું રડતું હતું, જેને કારણે ધોબીભાઈના કપડાં પણ ભીલા થઈ ગયા. પછી શું બોલ્યા ધોબીભાઈ? ચલો જોઈએ. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. એમના કપડાં ભીના થઈ ગયા એટલે તો ગુસ્સે થઈ ગયા. બોલ્યા, બચોડિયા, એટલે કે ખિસ્સાને વાત કીધું. બચોડિયા, ભાગ અહીંથી. કે અહીંથી તું નીકળી જા બહાર. મારા કપડાં બગાડી નાખ્યા તું. એ રડી રડીને મારા કપડાં પણ ભીના, એટલે કે ગંદા કરી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? કેમ આટલું બધું રડે છે? તને કોણ વડ્યું, એટલે કે તને કોણ બોલ્યું? તને તારા પર કોણ ગુસ્સે થઈ? તે તો આટલું બધું રડ્યો છે કે મારા કપડાં પણ ભીના કરી નાખ્યા છે. ખિસ્સું રડતા રડતા બોલી પાછા. રોતા રોતા ખિસ્સાભાઈ તો બોલવા લાગ્યા. મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર ચોંટાડતા નથી. હું ચોખ્ખું છું પણ મારા પર કરચલી છે. તો નીરજના બુશકોટ એટલે કે શર્ટ ઉપર ચોંટાડતા નથી એટલે મને રડવું આવી રહ્યું છે, એટલે હું રડી રહ્યો છું. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીંયા આવું તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. કેવી રીતે છું કરી એ તો ખબર જ છે ને. મમ્મી પણ આપણા કપડાં જ્યારે ધોઈને ચોખ્ખા થઈ જાય, સુકાઈ જાય છે, ત્યારે એની કરચલી ભાગવા માટે શું કરે છે? એના પર ગરમ ગરમ ઇસ્ત્રી ફેરવે છે. તો ધોબીભાઈ પણ શું કરશે? ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સાને માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. બાપ બિચારું ખિસ્સું તો દાજી ગયો અને જોરથી બૂમ પાડી. ધોબીભાઈ કહે, ચૂપ કે ચૂપ થઈ જા, કે તારી કરચલી ભાગવાની છે તો પછી તારે ગરમી ગરમ ગરમ શેક તો લેવો જ પડશે. પછી આગળ શું કહે છે ધોબીભાઈ? ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. ફટાફટ ઇસ્ત્રી જે કેમ કરચલી ભાગી જાય અને સરસ મસ્ત ચોખ્ખું અને કરચલી વગરનું
ખિસ્સું થઈ જાય, થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ દૂર થઈ ગઈ, ગુમ થઈ ગઈ એટલે દૂર થઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. ખિસ્સું હસી પડી, પછી તો હસવા લાગ્યા અને કહે, ધોબી કાકા થેન્ક યુ. પાછા શું કહે છે, થેન્ક યુ એટલે આભાર તમારો, તમે તો કમાલ કરી દીધી, તમે તો મસ્ત મજાની કમાલ કરી દીધી. હું તો એકદમ કડક, એકદમ કડક અને પાકડું એટલે કે આમ સરસ મજાનું દેખાવ એવું થઈ ગયું છું. ધોબીભાઈને અવાજ, આવજો. શું કીધું? આવજો કીધું. ટાટા બાય બાય કહી ખિસ્સાયા દરજીની દુકાને ગયું. પાછા ક્યાં ગયા? પાછા દરજીભાઈ જોડે. કેમ? નીરજના શર્ટ પર બેસવાનું છે. દરજીભાઈને કહ્યું, જુઓ હવે હું કોણ? ખિસ્સું હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું ને. કેવું સરસ મજાનું કરજ, ગંદી માટી ને એવું બધું હતું એ ચોખ્ખું થઈ ગયું. પછી કરચલી હતી એ સ્ત્રીથી ધોબીભાઈએ દૂર કરી, તો કેવા સરસ મજાના નવા ચોખ્ખા નવા નક્કોર થઈ ગયા ને ખિસ્સાભાઈ. તો મને નીરજભાઈના બુશકોટ એટલે શર્ટ પર ચોંટાડશો ને હવે, કે હવે હું કેવો મસ્ત દેખાઉં છું. દરજીભાઈ કહે, અરે વાહ કેટલો સરસ દેખાય છે, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચોખ્ખો થઈ ગયો. ચાલ બેસી જા, કે ચાલ બેસી જા નીરજભાઈના બુશકોટ પર, ચાલ બેસી જા નીરજના શર્ટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું, ખિસ્સન તો મજા પડી ગઈ, હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું બેસી ગયું, ઠેકડા મારતું ફૂદરડી ફરતું નીરજના શર્ટ ઉપર જુઓ બેસી ગયું. તેને નીરજભાઈના બુશકોટ પર બેસવાની મજા પડી ગઈ. કેવી મજા પડી ગઈ ખિસ્સાને તો. દરજીભાઈએ સંચો ચલાવ્યો, દરજી કાકાએ સંચો ચલાવ્યો, કેવો ભર ભર કરતો સંચો ચલાવ્યો ને ખિસ્સાને સીવી નાખ્યું. ને ખિસ્સું નીરજભાઈના બુશકોટ પર ચોંટી ગઈ. દેખાય છે ને સરસ મજા. તમારે પણ ખિસ્સું હોય છે, ખિસ્સા વગરનું શર્ટ હોય તો તમે કેવા એ થઈ જાઓ છો, ચીડાઈ જાઓ છો, પણ ખિસ્સાવાળું શર્ટ હોય તો મજા પડી જાય છે. ખિસ્સા ન હોય તો ગમે, આપણે ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ મૂકે છે એ આગળ આપણે જોઈશું. હવે શું કરે છે ખિસ્સાભાઈ નીરજના શર્ટ સાથે? શું છે? સાંજે નીરજ કોણ આવ્યું? નીરજ કોને ગમતો હતો? નીરજ ખિસ્સાભાઈને. સાંજે નીરજભાઈ બુશકોટ લેવા માટે આવ્યા. નીરજ આવ્યો બુશકોટ શર્ટ લેવા, એનો જે સીવવા આપ્યો હતો એ પોતાનો નવો બુશકોટ જોઈ રાજી થઈ ગયો. એ તો રાજી થઈ ગયો પોતાનો નવો નવો શર્ટ. આપણે પણ નવા નવા કપડાં લાવીએ ત્યારે કેવા મજા આનંદ આનંદ થઈ જઈએ છીએ, એમ ખુશ થઈ જઈએ છીએ ને. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવ્યો, પેલા ખિસ્સા ઉપર હાથ ફેરવ્યો. નવું નવું શર્ટ હતું અને નવી નવી જાતનું સરસ મજાનું ખિસ્સું હતું, તો એના પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે, કેમ ચોખ્ખું અને ઇસ્ત્રી ટાઈટ હતું એટલે સરસ દેખાતું. તો એ કહે છે, અરે વાહ કેટલું સરસ ખિસ્સું, મને તો બહુ ગમ્યું. કોને ગમી ગયું? નીરજને ખિસ્સું બહુ ગમ્યું. ખિસ્સું પાછી હસવા લાગ્યું, મંદ મંદ હસવા લાગ્યું. પછી આગળ શું કરે છે? નીરજભાઈ નવો નવો બુશકોટ પહેરી બાલ મંદિરે જાય, એમના સ્કૂલમાં જાય. નાનો હતો એટલે બાલ મંદિરમાં જાય, તો તેની સાથે બચુકડું પેલું નાનું નાનું ખિસ્સુએ બાલ મંદિર જાય. શર્ટ પહેરી ગયા એટલે એની જોડે જ જાય ને બાલ મંદિરમાં. નીરજભાઈ રમવા જાય તો એ ખિસ્સું રમવા જાય, કેમ શર્ટ ઉપર ચોંટાડ્યું હતું. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. ખિસ્સાને નીરજભાઈના શર્ટ ઉપર સૂવું બેસવું હતું, તેણે પહેલાં ચોખ્ખું થયું, પછી ઇસ્ત્રી કરી, એ રીતે પછી છેલ્લે દરજીભાઈ જોડે જઈ અને નીરજના પોતાના વાલા મિત્ર નીરજભાઈના શર્ટ ઉપર બેસી ગયા અને પછી એને જોડે જ રહેવા લાગ્યો. પછી ક્યાં બાલ મંદિરે જાય, રમવા જાય, સૂઈ જાય, એ બધું જ નીરજ સાથે ખિસ્સું પણ કરવા લાગ્યો અને પછી ખિસ્સું આનંદ અને આનંદમાં જ રહેવા લાગ્યું. હવે આગળ જોઈએ, અહીંયા આપણી આ વાર્તા સરસ મજાની વાર્તા પૂરી થઈ. હવે શું છે આગળ જોઈએ પોઈન્ટ, વાતચીત. હવે આપણે વાતચીત કરવાની છે. વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખી થયું? જ્યારે ખિસ્સું રોતું હતું ત્યારે આપણને દુઃખ લાગતી હતી. વાર્તામાં તે જગ્યાએ આવું ચિત્ર દોરવાનું છે. ક્યારે ક્યારે સારું લાગે તે જગ્યાએ, જ્યારે ખિસ્સાને નીરજભાઈના શર્ટ ઉપર બેસવા મળ્યું, પછી સુકાઈ ગયું સૂરજદાદાથી અને સરસ મજાનું કડક ઇસ્ત્રી ટાઈટ થયું ધોબીભાઈએ કરી આપ્યું, ત્યારે આપણને મજા આવી.
વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્ય વાંચી સંભળાવજે. તમને વાક્ય ગમતા હોય વાંચવાના. તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું કેમ, આ તમારી જાતિ છે. આ પરીક્ષા દરમિયાન પૂછાતા નથી, એટલે તમને જેટલા ખિસ્સાવાળા ગમતા હોય એ તમારે જાતે કરવાનું છે. એટલે એને સવાલ જવાબ લખવાના નથી, તમારે માત્ર અભ્યાસ જ કરવાનો છે. શર્ટના ખિસ્સામાં શું શું મૂકાઈ શકાય છે, ને પેન્ટના ખિસ્સામાં, તમે શર્ટના ખિસ્સામાં અને પેન્ટના ખિસ્સામાં શું શું મૂકો છો તો તમને ખબર હશે. પછી આગળ શું છે, મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે. મમ્મી પપ્પા વડીલો ઘરના આપણા જોડે કેવી રીતે સરસ સારી રીતે અને પ્રેમથી વાત કરે તો આપણને ગમે ને. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધા, કોના કપડા પર ખિસ્સું નથી હોતું કેમ, કોના કપડા પર ખિસ્સું હોતું નથી મમ્મી પપ્પા કે ઘરના બીજા જેના પર ના હોય એને કેમ, કે એમને ગમતું હોય ન ગમતું હોય કે પછી કપડાં જોડે મેચ ન થતું હોય એવું પણ હોય. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે ને, મજા તો આવે જ ને. ખિસ્સું આવી રીતે કંઈ ફરવા તો જાય નહીં કે ગંદુ થાય, પર આ વાર્તા વાંચી સાંભળી મજા આવી ને આપણને. હવે આગળની 4 નંબરની જૂથ, જૂથમાં કામ કરો. જૂથમાં એટલે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કામ કરો. અભિનય સાથે બોલવાનું છે, આ કંઈ સવાલ જવાબ છે નહીં, આપણે એને ખાલી બોલવાનો છે ને, અભિનય સાથે કરવાનું છે. એક વાક્ય જોઈએ. એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બીજું વાક્ય, તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. ખાલી અભિનય કરવાનો છે. આપણે બધા ફ્રેન્ડ હોય, નાટક કરતા હોય ને, એક જણને બુસ્કોટ બનાવે, બીજાને આપણે ધોબીભાઈ, ત્રીજાને આપણે સૂરજ દાદા, એ રીતે બધું બનાવી અને અભિનય એટલે કે નાટક કરવાનું. હવે તું વહલું વહલું લાગે છે બચુકડા, કોણ સૂરજ દાદા બોલ્યા, મારે તારું કામ નથી ભાગ. અહીંથી કોણ બોલ્યું, દરજીભાઈ. એ બચુડિયા મારા કપડાં બગાડી નાખ્યા. કોણ બોલ્યું હતું, ધોબીભાઈ. હવે આ ધોબીભાઈ વાળા વાક્ય બોલશે, અરે એમ વાત છે, આ વહી તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. કોણ બોલ્યું, ધોબીભાઈ. હું એકદમ કડક અને ફાકડું થઈ ગયો. કોણ બોલે છે, છેલ્લે ખિસ્સું. આ બધું તમારે નાટક કરવાનું છે, જેના સવાલ જવાબ નથી, માત્ર અભિનય સાથે બોલવાનું છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 5, વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો બોલો ખપલું. આપણે જેમ દરેક વિષયમાં આવે છે ખરા અને ખોટાની નિશાની કરો, તો ખરું હોય ત્યાં ફાંકડું બોલશું, ખોટું હશે ત્યાં ગપલું એટલે ગપ્પુ માર્યું, અને સાચું હોય તો ફાંકડું, ખોટું હોય તો ગપલું. જો અહીં મેં સાથે ખરા અને ખોટાની નિશાની પણ કરી છે, જેને કારણે તમને પરીક્ષા દરમિયાન પૂછાય તો તમને ભૂલ પડે નહીં. તો પહેલું વાક્ય વાંચીશું આપણે. ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. શું છે વાક્ય, સાચું છે કે ખોટું? ખોટું. તો ખોટા માટે શું લખવાનું, ગપલું. ખોટા માટે શું લખીશું, ગપલું. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. વાત સાચી છે, તો શું લખીશ, સાચું એટલે કે ફાંકડું. શું લખીશું, ફાંકડું. જોડણીમાં ભૂલ ન પડે એની ખાસ ધ્યાન રાખજો. સાચા માટે ફાંકડું અને ખોટા માટે ગપલું. આપણે ખોટું બોલીએ ત્યારે ગપ્પું મારે એમ નથી કહેતા, એમ ગપલું. શું કહીએ, ગપલું. હવે આગળ 3 નંબર, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયો. સાચી વાત ને, રોઈ રોઈને સાફ થયું હતું ને, તો ફાંકડું એટલે કે સાચું વાક્ય છે. આગળ 4 નંબરનું વાક્ય છે, સુરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી હતી, ના હોય એને પ્રેમથી નહોતું બોલાવ, ખોટું વાક્ય છે. તો આપણે શું કહીશું, ગપલું. 5 નંબરનું વાક્ય, સુરજ દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. ના, કોનાથી, ધોબીથી થયું ને, ધોબીની ઇસ્ત્રી અડતા. તો આ વાક્ય કેવું છે, ખોટું. તો ખોટા માટે શું કહેવાશે, ગપલું. શું કહેવાશે, ગપલું. 6 નંબરનું વાક્ય જોઈએ, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. કાઢી જ મૂક્યું હતું ને, કે આવું કોણ ગંદા કરચલીવાળું ચોંટાડે. તો વાક્ય સાચું છે. તો આપણે શું કહીશું, ફાંકડું. શું કહીશું, ફાંકડું. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેવરી ખિસ્સાને કડક બનાવી દીધું. સાચી જ વાત છે ને, તો સાચા વાક્ય માટે શું લખીશું, ફાંકડું. શું લખીશું, ફાંકડું. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે. સાચું હતું ને વાક્ય, તો લખીશું ફાંકડું. સાચા માટે ફાંકડું અને ખોટા વાક્ય માટે ગપલું. ખોટા વાક્ય માટે ગપલું. હવે પ્રવૃત્તિ 6 જોઈએ, આવું કોણ બોલી શકે છે.
કોણ બોલે છે વાક્ય એ આપણે જોતા હતા ને, વાક્ય કોણ બોલે છે એ લખવાનું છે. તો પહેલું વાક્ય શું આપેલું છે? અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. કોણ બોલ્યું તો આવું? નીરજભાઈ. આ વાક્ય કોણ બોલ્યા હતા? નીરજભાઈ. હવે આપણે આગળનું વાક્ય જોઈએ. શું છે? આવ દીકરા બીશને. આવું વાક્ય કોણ બોલે છે? સુરજદાદા. સુરજદાદા આવ દીકરા બીશને, એવું વાક્ય બોલે છે. આગળ ત્રણ નંબરનું વાક્ય છે. એ બચ્ચું ચલ ભાગ અહીંથી. કોણ બોલે છે? બુશકોટ. કોણ બોલે છે? બુશકોટ. પછી ચલ જાય અહીંથી, મારે તને તારી જરૂર નથી, તું ગંદુ ગંધારું છે. હવે આગળ કોણ છે? ઓ માં બહુ ગરમ લાગે છે. ગરમ ગરમ ઇસ્ત્રી હતી ને, તો કોણ બોલ્યું તું? આપણું ખિસ્સું. આગળનું છેલ્લું વાક્ય. એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડા પર. કોણ કામ કરે છે છેલ્લે? દરજીભાઈ. આ બધા વાક્ય છે, કોણ બોલે છે એ અહીં તેના નામ લખે છે. હવે આગળનું પ્રવૃત્તિ જે, કયો નંબર? સાત. ખિસ્સું આવું કોને કહે છે? આ બધા વાક્ય ખિસ્સાના છે પણ એ કોને બોલે છે એ જોવાનું છે આપણે. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસીને જ રહીશ. પાછા કોણ બોલ્યું તું આ ખિસ્સું? કોને કહેતું તું? બુશકોટને. કોને? બુશકોટને. અહીં તમારી શર્ટ લખશો તો પરીક્ષા દરમિયાન ખોટું પડશે, માટે ખાસ ધ્યાન રાખો. અહીં શર્ટ શબ્દનો ઉપયોગ કરવાનો નહીં, માત્ર બુશકોટ જ વાપરવાનો. બીજા નંબરનું વાક્ય શું બોલે છે ખિસ્સું? સોરી, મારા લીધે તમારા બધા કપડાં પલળી ગયા. કોણ કોને કહે છે? ધોબીભાઈને. ત્રણ નંબરનું વાક્ય ખિસ્સું શું બોલે છે? મને તમે અને તમારા કપડાં બહુ ખૂબ ગમે છે. કોને કહે છે? નીરજભાઈને. ચાર નંબરનું વાક્યમાં શું કહે છે? તમે તો દેખાઓ છો ગુસ્સાવાળા છો, વાહલથી ભરેલા. કોને કહે છે? ધોબીભાઈને. કોઈ મને પાસે નથી રાખવું એટલે મને ખૂબ દુઃખ થાય છે. ખિસ્સું આવું વાક્ય કોને કહે છે? ધોબીભાઈને. ધોબીભાઈને જોઈને ખિસ્સું બોલતું તું, કોને કહેતું તું એના વિશે આપણે લખ્યું. હવે શું છે? ગીતડું એક ચણો ખાડામાં પડ્યો. ભાગ એકમાં આપણે જોઈ ગયા ને, ચણો ખાડામાં પડ્યો, એ કવિતા ગાવાની આપણે. હવે આઠ નંબરની પ્રવૃત્તિમાં શું છે? વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે. જે અહીં શબ્દો આપ્યા છે આપણે, જે વાર્તા જોઈ એમાં કઈ રીતે કેવી રીતે બોલાય છે એ જોવાનું છે. ખૂબ ઉજળું એટલે આપણે શું કહીશું? ઉજળું ઉજળું કહીએ છીએ ને, કેટલું સરસ હતું અંદર લખ્યું છે ને, ઉજળું ઉજળું. ઘણું વહાલું, આપણું બહુ વહાલું હોય એને શું કહીશું? નમણું, એક નાજુક. ભારે હરખતી, હરખાતું હરખાતું. ખિસ્સુભાઈ તો ગયા, એવું વાક્ય આવતું હતું ને શબ્દ હરખાતું હરખાતું. એકદમ નવો, નવું નક્કો. ખૂબ જોર દઈને, જોર જોરથી રડતું હતું ને, એમ તો આવ્યો હતો ને શબ્દ. આ બધા શબ્દ આપણી વાર્તામાં છે. ખૂબ જોર દઈને તો જોર જોરથી. ખૂબ લાંબી 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 મૂછો. ઘણા ભીના 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 કપડાં કરી દીધા હતા ને ધોબીભાઈના. વધારે સરસ 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 કડક મસ્ત ઇસ્ત્રીવાળું ખીચ્છું થઈ ગયું. અતિશય રૂપાળું 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 ઇસ્ત્રી કરી અને સરસ ચોખ્ખું રૂપાળું રૂપાળું થઈ ગયું હતું. એકદમ ચોખ્ખું ચોખ્ખું ચોખ્ખું. આ બધા વાર્તામાં આવેલા શબ્દો છે, ખબર પડી ગઈ ને? હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શાંતિથી સાંભળજો અને ધ્યાન દઈને સાંભળજો, જેથી લેસન કરતા વખતે તમને તકલીફ પડે નહીં. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 9. વાર્તાના ક્રમમાં ગોઠવો. આ બધા વાક્ય આપ્યા છે પણ કેવા આપ્યા છે? આડા અવળા આપ્યા છે. કેવા આપ્યા છે? આપણને આડા અવળા આપ્યા. તો વાર્તામાં જે પહેલું વાક્ય હતું એ પહેલું, બીજું આ વાક્યો અધૂરા અધૂરા નાના નાના આપ્યા છે એ વાક્ય બીજી વાર્તા દરમિયાન બીજી વખત આવતું હોય તો બીજું, ત્રીજું આવતું હોય તો ત્રીજું, એ રીતે આપણે ક્રમમાં ગોઠવાનું. તો પહેલું શું છે? બુશકોટે ખિસ્સાને કાઢી મૂક્યું. પહેલું એ જ આવતું હતું ને, કાઢી મૂક્યું હતું ને. પછી સુરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું. આ પાંચ વાક્ય પહેલાં વાંચવાના પરીક્ષા દરમિયાન. પછી આપણને જે નંબર અહીં લખ્યા છે મેં, એ રીતે જે નંબરે આવતું હોય 1, 2, 3, 4 એ નંબરે આપણે લખવાનું. બુશકોટે ખિસ્સાને કાઢી મૂક્યું. બીજું છે, સુરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું. ત્રીજું, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા રોઈ રોઈને એના ખિસ્સાના કારણે. ચોથું વાક્ય શું કર્યું છે? ખિસ્સાની કરચલીઓ દૂર
થઈ ગઈ. અને છેલ્લું પાંચમું, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ. આ બધા વાક્યો વાર્તામાં જ છે, પણ એ આડાઅવળા આપેલા છે, તો આપણે અહીં લાઇન ટુ લાઇન લખવાના. આડાઅવળા લખવાના નહીં, આવા નંબર નહીં આપવાના. પણ આપણે જ્યારે લેસન કરીએ ત્યારે એક નંબર કરીને સામે એક, બે નંબર કરીને સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું, ત્રણ નંબર કરીને લખીશું ધોબીભાઈના કપડાં ભીંદા થઈ ગયા, ચાર નંબર ખિસ્સાની કરચલી દૂર થઈ ગઈ, અને પાંચ છેલ્લું દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ. લાઇન સર પાંચ વાક્ય જ લખવાના, આવા આડાઅવળા લખવાના નહીં, લાઇન સર જ લેસન કરવાનું, લેસનમાં લખવાનું. હવે આગળ બીજા એવા જ આ પાંચ વાક્ય આપ્યા છે, એવા જ અહીં બીજા પાંચ આપ્યા છે, એ પણ આડાઅવળા. તો ચલો જોઈએ, પહેલું વાક્ય શું છે, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. બીજું, ખિસ્સું વહાલું થઈ ગયું. ત્રીજું વાક્ય લખીશું, ખિસ્સું ફક્કડ થઈ ગયું. આ બધું ખિસ્સા વિશે જ છે. અને ચોથું શું લખીશું, ખિસ્સું નવું નક્કોર થઈ ગયું. અને પાંચમું છેલ્લું, નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. આ રીતે આપણે એકમાં લખીશું ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, બે નંબર લખીશું ખિસ્સું વાલું થઈ ગયું, ત્રણ નંબરમાં લખીશું ખિસ્સું ફક્કડ થઈ ગયું, પછી ચાર નંબરનું લખીશું ખિસ્સું નવું નક્કોર થઈ ગયું, પાંચ નીરજભાઈએ ખિસ્સું ગમી ગયું. એક બે ત્રણ નંબર લાઇન ટુ લાઇન સાચો જ જવાબ સામે લખવાનો છે, સામે સાચો જ જવાબ લખવાનો છે. આડાઅવળા આ રીતે લખવાના નહીં, સામે સાચો જ જવાબ લખવાનો રહેશે. હવે આગળ જોઈએ, ખિસ્સું કેટલી વાર રડે છે. હવે પ્રવૃત્તિ 10 છે, તો પ્રવૃત્તિ 10 જોઈએ, એમાં સવાલ જવાબ છે. તો ચલો જોઈ લઈએ, ખિસ્સું કેટલી વાર રડે છે એના 8 સવાલ જવાબ છે, તે આપણે અહીં જોઈએ. ખિસ્સું કેટલી વાર રડે છે, ક્યારે ક્યારે, તો જોઈએ જવાબ. ખિસ્સું 3 વાર રડે છે, એક બુસ્કોટભાઈએ તેને ગંદું કહ્યું ત્યારે, દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂક્યું તેથી, અને ધોબીભાઈની દુકાનમાં. 3 વખત રડ્યું હતું ને. પછી બીજો સવાલ શું છે, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે. ચલો જોઈએ, ખિસ્સાને સૂરજદાદા, ધોબીભાઈ, દરજીભાઈ અને નીરજભાઈ ખિસ્સાને રાજી કરે છે. તો સુરતદાદા ખિસ્સાને સૂકવી આપે છે, ધોબીભાઈ ખિસ્સાની કરચલી દૂર કરી આપે છે, દરજીભાઈ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી આપે છે, અને નીરજભાઈના ખિસ્સા પર હાથ ફેરે છે, જેથી ખિસ્સું બહુ ખુશ, બહુ ગમે છે અને રાજી રાજી થઈ જાય છે. પહેલો સવાલ, બીજો સવાલ જોયો. હવે આગળ જોઈએ શું છે સવાલ નંબર 3, કોણ કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું, કોણ ખિસ્સા પર એક વાર પણ ખીજાતું નથી, તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે. કોણ? સુરજ દાદા. ચલો જોઈએ જવાબ, ખિસ્સા પર સુરજ દાદા પર એક વાર ખીજાતું નથી, સુરજ દાદા ખીજાતા નથી, સુરજ દાદા ખિસ્સાને હસતા હસતા બોલ્યા, એ બચ્યુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં, એમ કહી સુરજ દાદાએ હાથ લંબાવ્યો. આગળ તો જોઈએ સવાલ, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે ને માયાળો, તમને કઈ રીતે વાત ખબર પડી. ચોથા નંબર, આ બધા સવાલ જવાબ આપણે પ્રવૃત્તિમાં જોયા છે, એ જ છે. ધોબી કાકાનો સ્વભાવ માયાળુ ગણાય છે, કારણ કે ધોબીભાઈને ખિસ્સું કેમ રડે છે તેની સાચી હકીકતની ખબર પડી, ત્યારે ખિસ્સાને મદદ કરી અને તેની કરચલીઓ દૂર કરી આપી. આગળનો સવાલ જોઈએ, ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે. ચલો જવાબ જોઈએ, આ વાર્તામાં આપણે જોઈએ તો ખિસ્સાને પહેલાં બધા ધકેલી દે છે, કાઢી મૂકે છે, પણ ખિસ્સું પોતાનો પ્રયત્ન છોડતું નથી, છતાં બધા જોડે જાય છે અને કામ કરે છે, અને છેલ્લે તો નીરજભાઈના ખિસ્સા પર ચોંટે ને ચોંટે જ છે. આમ આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જો જવાબ ના આવડે તો એક વખત ના આવડે, બીજી વખત ના આવડે, પણ પ્રયત્ન કરીશું તો અંતે જવાબ આવડશે જ. ખિસ્સું કેમ ફેર પૂદડી, શા માટે ફરે છે, કેમ ફોરવા લાગ્યું, જ્યારે ખિસ્સું નવું નક્કોર થઈને દરજી પાસે જાય છે ત્યારે દરજીભાઈ કહે છે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજના બુસ્કોટ પર. એ સાંભળી ખિસ્સું તો હસવા લાગ્યું અને ફેર પૂદરડી ફરતું ફરતું બેસી ગયું છે ને. આ જોયા સવાલ જવાબો, શાંતિથી સરસ અક્ષરે લખતા રહેજો, હં, કોઈ જોડણીની ભૂલ ના પડે, પરીક્ષા દરમિયાન પૂછાશે, હં વિદ્યાર્થી મિત્રો. હવે 7મા નંબરનો જોઈએ, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સુએ તો
હવે ગંદું થશે, તે ગંદું થશે તો નીરજભાઈ તેનું શું કરશે કેમ? સવાલ હું ફટાફટ વાંચું છું, જવાબ શાંતિથી વાંચું છું. સવાલ તમે ચોપડીમાંથી જોઈને લખજો, જવાબ મારા પેજમાંથી જોઈને લખજો. શું કહે છે? હા, જો ખિસ્સું ગંદુ થાય તો નીરજભાઈ ધોબી પાસે શર્ટ ધોવડાવી ઇસ્ત્રી કરાવી લે, એટલે ખિસ્સાભાઈ ફરીથી નવા નક્કો થઈ જાય. પછી આઠમો, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો કેમ? તમારે જે રાખવી હોય તે રાખી શકાય. અહીં મેં લખી છે, અમે તો મોટા થઈને ખિસ્સામાં પહેલાં તો પાકીટ, કાંસકો, ચોકલેટ, પેન, કાગળ, ખાવાની વસ્તુઓ રાખીશું. આ જ આપણું કામ હોય છે, કારણ કે ખિસ્સામાં રાખેલી બધી વસ્તુઓ એમની એમ રહે છે, ખોવાતી નથી, એક પણ વસ્તુ ખોવાતી નથી. તો અહીં આપણા 8 સવાલ જવાબ પૂરા થાય છે, જે તમે શાંતિથી સાંભળ્યા અને લખ્યા. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 11, તમે પોતે ખિસ્સું છો એ વાર્તા વર્ગમાં કહો. આ પરીક્ષા દરમિયાન કે અભ્યાસ દરમિયાન મહત્વની નથી, તમે પોતે ખિસ્સું બની જાઓ અને વાર્તા કહો, એ રીતે આપણે તમારા ફ્રેન્ડ સર્કલમાં કહેજો. હવે 12મા નંબરનું શું છે? સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, એવા શબ્દ જૂથ બનાવો છે. જેમ સફરજન આંસુ તો સફરજન જેવડા, તો અહીં બધા શબ્દો આપેલા છે, એને કઈ રીતે આપણે બોલશું? જેવડિયા કેવી કહીએ છીએ? તારી બટેકા જેવડી આંખો છે એમ કહીએ છીએ ને એમ. દરિયા જેવડું લેસન, કેટલું બધું લેસન. સુપડા જેવા કાં, કોપરા જેવું દફતર, કાતર જેવી તારી કટકટ કરતી જીભ છે. નાગણ જેવો ચોટલો, નાગણ જેવો ચોટલો. અહીં આપણે પાઠ 1 ખિસ્સામાં પહેલવાન એનો ભાગ 2 અહીં પૂરો થાય છે. હવે આપણે મળીશું ભાગ 3માં, તો એ પહેલાં આપણે શું કરીશું? લેસન લખીશું. ભાગ 1નું લેસન બધાએ કર્યું છે મને ખબર છે, હવે આપણે ભાગ 2નું લેસન કરીશું. ભાગ 2ના લેસનમાં શું છે? અહીં પ્રવૃત્તિ 5થી વાક્ય સાચા ખોટા પ્રવૃત્તિ 5થી જ લખવાનું છે. આ ઉપરના 2, 3, 4 નંબરનું જૂથ લખવાનું નથી. 5માની લખીશું પ્રવૃત્તિ 5, 6, 7, 8. આ ગીતડું લખવાનું નથી, ગીતડું લખવાનું નથી. 8, 9, 10, 11 લખવાનું નથી, 12 લખીશું. 10માના મેં તમને સવાલ જવાબ બતાવ્યા હતા ને, 10માના મેં તમને સવાલ જવાબ બતાવ્યા હતા. 1, 2 છે ને, 3, 4, 5, 6 પાછળ છે 7, 8. સરસ રીતે સુંદર અક્ષરેથી લખીશું, દેખાય છે ને? 7મો, 8મો દેખાયા? આ તમને પરીક્ષા દરમિયાન પૂછાશે તો સરસ સુંદર અક્ષરે આપણે ગુજરાતી વિષયના ચોપડામાં લખીશું. 1, 2 1, 2, 3, 4, 5, 6, 7 સાતે પ્રશ્નોના જવાબ આપણે લખીશું ગુજરાતી વિષયના ચોપડામાં. અને પ્રશ્ન 12, 11મો લખવાનો નથી, પ્રશ્ન 12 એટલે પ્રવૃત્તિ 12 જૂથમાં છે ને, બીજા જૂથ જોડે કેવા મેં શીખાય, મોટા મોટા આંસુ, સફરજન જેવા આંસુ, એ બધા આપણે લખીશું. હવે આપણે મળીશું પિરિયડ 3 એટલે આનો ભાગ 3 એમાં મળીશું. અને લેસન દરરોજ નિયમિત પૂરું કરજો, 2 ભાગનું લેસન સાથે ને સાથે એક જ માં જ પૂરવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.